માના નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે ને રાજકોટ લાઈવની ટીમ પ્રથમ નોરતે આવી ગઈ છે રાજકોટની પ્રાચીન ગણાતી કરણપરાની ગરબી ખાતે. શ્રી અંબિકા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરણપરા ચોક ખાતે યોજાતી આ ગરબી રાજકોટભરમાં સુપ્રસિદ્ધ છે. અહીંયા આજે પણ પરંપરાગત રૂપથી નવરાત્રિનું આયોજન થાય છે. નાની નાની બાળાઓ પરંપરાગત વસ્ત્રો પહેરીને માની આરાધના કરે છે, તો અહીંયા ગાયકો દ્વારા પરંપરાગત રૂપથી ગરબા ગાવામાં આવે છે. વાજિંત્રો સાથે ગાયક કલાકારો પોતાના સ્વરની અંદર માની આરાધના પ્રસ્તુત કરે છે. કરણપરાની ગરબી જોવા અને ગાયકોની આરાધના સાંભળવા માટે આજે પણ દૂર દૂરથી લોકો કરણપરા ચોકની ગરબી ખાતે આવે છે. તો તમે પણ અમારા રાજકોટ લાઈવના માધ્યમથી નિહાળો કરણપરા ચોકની પ્રાચીન ગરબીના રાસોત્સવ. મુંડ મરણ સપતિ અન્ય રાસો છે. દર વર્ષે 40-42 બાળાઓને લાણી આપવામાં આવે છે અને એમાંથી એક બે લાણી સોનાની પણ હોય છે. અમારે દરરોજ અલગ અલગ રાસ હોય છે. હજી આજે તો રેગ્યુલર રાસ જ હતા, કાલથી બધા નવા રાસ થી ચાલુ થશે. છે હું અહીંયા 10 વર્ષથી ગરબીમાં રહું છું. અહીંયા 8 વર્ષથી તે 14-15 વર્ષની બાળાઓને ગરબીમાં રાખવામાં આવે છે. અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. ચણિયા ચોળી પણ ફ્રીમાં આપવામાં આવે છે. અને મોગલમાંનો રાસ, અખો નગારા, ભુવા રાસ, ઝીણો ઝીણો, ગાગર રાસ, વેરણ વાછડી વગેરે જેવા રાસો અહીંયા રજૂ કરવામાં આવે છે.
મારું નામ કૃષા ભિંડા છે. હું છેલ્લા 10 વર્ષથી અગરબીમાં રહું છું અને અગરબીની પ્રેક્ટિસ આપણે જોઈએ તો 1.5 થી 2 મહિના પહેલાં શરૂ થઈ જાય છે. જીતુભાઈ, કિશનભાઈ અને કેટ કાકા બહુ સારી રીતે પ્રેક્ટિસ કરાવે છે અને અહીંયા ખૂબ જ પ્રખ્યાત રાસો થાય છે. મોગલ છે, ભુવા રાસ છે, અઘરનગારા, એ બધા પ્રખ્યાત રાસ છે અહીંયાના, એ બધા થાય છે. અને સાથે અહીંયા ડાન્સ બી શીખવવામાં આવે છે, જે ટ્રેડિશનલ ટાઈપ ડાન્સ હોય એ ટાઈપના ડાન્સ બી શીખવવામાં આવે છે. અને અહીંયા 40 બાળાઓ રહે છે ટોટલ, અને બધી ટોટલ 8 થી 14 યર્સ સુધીની હોય છે. ના, એકે જાતની ફી લેવામાં આવતી નથી. ચોલી બી ફ્રીમાં આપે છે, એમાં બી ફીઝ નથી.